કેશના ટોપિકમાં અત્યાર સુધી જે આપણે કવર કર્યું છે દેટ ઇઝ કે ઓપનિંગ ઓફ ધી વોલ્ટ કે સવારના મોર્નિંગ સેશન્સમાં કેશિયર એન્ડ ઓપરેશન હેડ એ બંનેના વોલ્ટમાં અંદર કઈ રીતનું જવાનું, એ લોકો પાસે કઈ કઈ ટાઈપની કીઝ હોય છે, રાઈટ, વોલ્ટમાં અંદર જઈને એ લોકોને શું કરવાનું હોય છે. મેં તમને વોલ્ટનો સ્ટ્રક્ચર સમજાવ્યું કે જે સળી ફર્સ્ટ બહુ જ હાર્ડ એક ડોર હોય છે, ફાઇન, જે દરવાજો હોય છે બહુ જ મજબૂત હોય છે, રાઈટ. અગર આઈ ગેસ એમાં કોઈ ફાયરિંગ પણ કરશે ને તો પણ એ ફાયર લાગશે નહીં, એટલી હદે એ બુલેટ પ્રૂફ હોય છે. દેન એના પછી સળિયા ટાઈપ આવે છે, રાઈટ, એને ખોલવાનું. એ ખોલ્યા પછી અંદર એમને લોકર્સ મળશે, એમને કબર્ડ્સ મળશે, કબર્ડ પણ લોક હશે, કબર્ડ્સની અંદર લૂઝ ચેકબુક્સ, ડીડીઝ, એફડી રિસિપ્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડેબિટ કાર્ડ, ટ્રાવેલ કાર્ડ્સ, રાઈટ, એવા બધા હશે, સ્ટોક્સ ઓર એલ્સ ડિલિવરીબલ્સ, ફાઇન. એન્ડ દેન એના પછી હશે બધા ટાઈપના લોકર્સ, સ્મોલ, મીડિયમ એન્ડ બિગ. દેન એના પછી જે છે એકચ્યુઅલમાં કેશ વોલ્ટ ચાલુ થશે એમાં પણ એક સળિયા જેવું એક ડોર હશે. એ ડોર ખોલ્યા પછી એની અંદર બીજું એક કબર્ડ હશે, કબર્ડની અંદર બધા કેશ રાખવામાં આવે છે. પેટી જેટલી પણ હોય છે બારે બધા લોકો પાસે, મતલબ જે પેટી ડેલિવરીબલ્સવાળી પેટી હોય છે, જેમ કે કોઈની પાસે ડીડીઝવાળી છે, કોઈની પાસે ડેબિટ કાર્ડવાળી છે, કોઈની પાસે ચેકબુક્સવાળી છે, રાઈટ, એવી બધી જ્યારે બી ચેક ડેલિવરીબલ્સ હશે, ડેલિવરીબલ્સ રાતના વોલ્ટની અંદર જ રાખવામાં આવશે, બારે નહીં રાખવામાં આવે. સ્ટેમ્પ્સ છે એ સ્ટેમ્પ્સ પણ અંદર રાખવામાં આવશે, બારે નહીં રાખવામાં આવે, રાઈટ. હવે જ્યારે સવારે બધા લોકો આવે છે ત્યારે વોલ્ટમાંથી આ બધી વસ્તુ બારે નીકળે છે, રાઈટ. કેશિયર્સ, જે કેશિયર છે એ પોતાની જે અમાઉન્ટ છે, સપોઝ એને આજના દિવસમાં વોલ્ટમાંથી 10 લાખની જરૂર છે તો એ 10 લાખ કાઢશે, બટ એ કાઢતા પહેલાં, મતલબ વોલ્ટની બારે કાઢતા પહેલાં રજિસ્ટર, વોલ્ટ રજિસ્ટરમાં એને લખવું જરૂરી છે. વોલ્ટ રજિસ્ટરમાં લખ્યા પછી એ ફાઇનલી પેટીની અંદર નાખીને લોક કરીને પછી એ વોલ્ટમાંથી કેશ કાઉન્ટર સુધી લઈ જઈ શકે છે. ઘણા લોકોની, મતલબ બેંકનું જે સ્ટ્રક્ચર હોય છે બધાનું અલગ અલગ હોય છે. તો સપોઝ અગર યસ બેંકમાં તમે જોશો તો કેશ કાઉન્ટર જે છે એ કેશ કાઉન્ટરની અટેચ્ડ વોલ્ટ છે, રાઈટ. તો એ લોકોને એટલી બધી સિક્યોરિટી ના હોય તો પણ ચાલશે, રાઈટ. બટ ઘણા લોકોનું એવું છે, આઈસીઆઈમાં પણ એવું છે, આઈસીઆઈસીઆઈ બેંકમાં જે છે કેશની જોડે જોડે જ વોલ્ટ છે. બટ એક્સિસ બેંકમાં કેવું છે કે જ્યાં કેશ છે કેશની કેબિનની બહારની સાઈડ છે વોલ્ટ, એટલા માટે એ સિક્યોરિટી થોડીક ત્યાં વધી જાય. એટલે સિક્યોરિટી પર્સનને જ્યારે વોલ્ટ ખુલે ત્યારે વોલ્ટના જે દરવાજો છે ત્યાં એમને ઊભા રાખવામાં આવ્યા છે. બીજી બધી બેંકોમાં જ્યારે પણ સવારે વોલ્ટ ખુલે ત્યારે જે સિક્યોરિટી મેન છે એ અડધું શટર હોય તો એ આખું શટર પાડીને એ બહારની સાઈડ ઊભા રહે ફોર સિક્યોરિટી પર્સન, ફોર સિક્યોરિટી પર્પઝ, રાઈટ. સો આ રીતે વોલ્ટની બારે અમાઉન્ટ્સ કાઢ્યા પછી વોલ્ટના રજિસ્ટરમાં લખવાનું, દેન કેશ કાઉન્ટર સુધી પહોંચે છે. કસ્ટમર આવે એની 10-15 મિનિટ પહેલાં કેશિયરને રેડી રહેવું પડે વિથ ઓલ હિઝ ઓર હર સ્ટફ, મતલબ કે સ્ટેમ્પ બરોબર છે કે નહીં, સ્ટેમ્પમાં આજનું ડેટ છે કે નહીં, રાઈટ, રજિસ્ટર્સ બધા પ્રોપર છે કે નહીં, સ્ટેમ્પમાં ઇંક છે કે નહીં, પેન છે કે નહીં, ફાઇન, રબર બેન્ડ્સ છે કે નહીં, કેમ કે બંડલ્સ બાંધવામાં પછી એ ટાઈમ પર રબર બેન્ડ ગોતવા જઈએ તો એ ક્રાઉડ પાછળ વધી જાય, જે માણસોની ભીડ છે, માણસોની ભીડ વધી જાય, રાઈટ. સો આ બધી વસ્તુઓ, અને કેશ સોર્ટિંગ મશીન ચાલુ કરવાનું, કેશ કાઉન્ટિંગ મશીન ચાલુ કરવાનું, કમ્પ્યુટર ચાલુ કરવાનું, ઓબ્વિયસલી એમનું જે એક્સેલ હશે એ એક્સેલ ચાલુ કરવાનું, સો આ બધી, અને કેલ્ક્યુલેટર જોડે રાખવાનું, યુવી લેમ્પ ચેક કરવાનું કે થાય છે કે નહીં, ફાઇન. કેમકે જ્યારે પણ ઓડિટર આવશે ને, ઓડિટર સૌથી પહેલાં કાં તો બહારના ડ્રોઅર્સ ચેક કરશે કે સ્ટેમ્પ છે કે નહીં, અને એના પછી ડાયરેક્ટ આવશે કેશની અંદર કે કેશમાં બધું બરોબર છે કે નહીં. સો ઓફિસ બોયને કહેવાનું કે દરરોજ તમારે કેશ કાઉન્ટર વાળવાનું, કેશ કાઉન્ટર એ લોકો દરરોજ નથી વાળતા, રાઈટ. સો એમને કહેવાનું કે તમારે દરરોજ વાળવાનું, અને તમારું જે ડેસ્ક છે ડેસ્કને સાફ તમારે રાખવાનું છે. સો આના પછી કસ્ટમર્સ આઈસીએમસીવાળા આવે છે, મતલબ કરન્સી ચેસ્ટવાળા આવશે, એ લોકોના કેશ લેવાના, એ લોકો જે કેશ લેશે
એની રિસિપ્ટ રજિસ્ટરમાં બધું ફાઇલ કરવાનું, એમનું ગાડી નંબર, એ ભાઈ જે આવ્યા છે એ ભાઈની આઈડી કાર્ડ જોઈશે, એમને સાઇન કરાવડાવવાની, રાઈટ. એન્ડ દેન આ જે પૈસા આવ્યા છે, સપોઝ કરન્સી ચેસ્ટમાંથી 10 લાખ બીજા મંગાયા છે, ઓલરેડી વોલ્ટમાંથી 10 લાખ કાઢ્યા ને આ 10 લાખ એટલે ટોટલ 20 લાખ, બટ જે કરન્સી ચેસ્ટમાંથી જે આવેલું છે એ હજુ ખાલી તમારા હાથમાં છે, તમારા સિસ્ટમમાં નથી. મતલબ કે તમારું જે ટેલર અકાઉન્ટ છે, કેશિયર અકાઉન્ટ છે, એ કેશિયરના અકાઉન્ટમાં પૈસા હોવું જરૂરી છે તો જ તમે કસ્ટમરને પેમેન્ટ કરી શકશો. તમારા હાથમાં હોવાથી કોઈ ફરક નથી પડતો. જો તમારા હાથમાં છે અને તમે સિસ્ટમમાં હજુ સુધી એન્ટ્રી નથી લગાડી અને તમે એમને આપી દીધું તો સાંજે શોર્ટ આવશે, તમારું સિસ્ટમમાં ટેલી નહીં દેખાડે. કેમ કે કેશિયરના અકાઉન્ટમાં 20,000 હતા જ નહીં અને કસ્ટમર 20,000 માટે જલ્દી જલ્દી આવી ગયો છે કે મારે જલ્દી જોઈએ છે, હોસ્પિટલ જવું છે. એન્ડ તમે જે કરન્સી ચેસ્ટ છે અથવા વોલ્ટમાંથી કાઢેલા કેશ છે તમે જલ્દી આપી દીધું અને તમને એવું લાગ્યું કે તમે પછી એન્ટ્રી મારી દેશો, તો બેટા બહુ મોટો પ્રોબ્લેમ થશે. કેમ કે એન્ટ્રી માર, કેમ કે તમારા જોડે કોઈ સબૂત જ નથી કે તમે વોલ્ટમાંથી આટલું કાઢી લાયા છો, રાઈટ. સો પછી એ એક પ્રોબ્લેમ થઈ જશે. સો એ આ વસ્તુની બધાની ધ્યાન રાખવાની, બંડલ્સ બનાવતા ટાઈમે ધ્યાન રાખવાનું. મેં તમને મ્યુટિલેટેડ નોટ અને સોઇલ્ડ નોટ્સની વચ્ચેની ફરક સમજાવી દીધું છે. બંનેમાં અગર અમુક પર્સન્ટેજથી વધારે તમારી પાસે નોટ હોય તો એની કેટલી વેલ્યુ હોય છે એ બી મેં તમને સમજાવી દીધું છે. ફાઇન, આખા દિવસ દરમિયાન કેશિયરનું શું કામકાજ હોય છે એ પણ મેં તમને કહી દીધું છે. પેમેન્ટ કઈ રીતે કરવાનું, અગર પેમેન્ટ કોઈ કરે છે, તમારે કોઈને પેમેન્ટ કરવાનું છે તો તમારે કઈ રીતનું એનું બધું વસ્તુ ધ્યાન રાખવાનું. મતલબ ચેકમાં શું ચેક કરવાનું, યુવી લેમ્પમાં મૂકીને કસ્ટમરની સિગ્નેચર કઈ રીતે ચેક કરવાની, કસ્ટમરનું નામ લખ્યું છે કે સેલ્ફ લખ્યું છે, સામે જે આવ્યા છે કોણ છે, કસ્ટમરના અકાઉન્ટ હોલ્ડર જ છે પોતે જ છે કે એમના કોઈક બીજા કોઈકને મોકલેલું છે, અગર બીજા કોઈને મોકલેલું છે તો એ બંનેની વચ્ચેની રિલેશનશીપ શું છે. ફાઇન, આઈડી પ્રૂફ લેવું હોય તો તમારે આઈડી પ્રૂફ લેવાનું. 50,000થી વધારે અગર અકાઉન્ટમાં પેમેન્ટ કરે છે, મતલબ જમા કરે છે, અને પાનકાર્ડ નથી તો તમારે પાનકાર્ડની વ્યવસ્થા કરાવીને આપવાની. ફાઇન, સો આ બધી વસ્તુ હતી આખા દિવસ દરમિયાન કે શું શું થાય છે. હવે જે આપણે કરીએ છીએ દેટ ઇઝ કેશ ક્લોઝિંગ, કે કેશ જ્યારે એમનું ક્લોઝિંગનું ટાઈમ આવે ત્યારે કઈ રીતનું હોય છે અને શું કરવાનું હોય છે. હવે જ્યારે પણ કેશ ક્લોઝ થાય તો સૌથી પહેલી વસ્તુ કે જે બી કેશિયર છે, કેશિયરને સૌથી પહેલું જે કામ કરવાનું છે દેટ ઇઝ ટેલી. ટેલી મતલબ કે એની પાસે જે ફિઝિકલ કેશ છે, ફિઝિકલ કેશ છે એ મેચ થવી જોઈએ સિસ્ટમના કેશ જોડે. હવે આ ટેલી કરવાની પહેલાં બીજું એ કામ એ હોય છે કે બેંક્સમાં, ઘણી બેંકોમાં સીડીએમ મશીન હોય છે. સીડીએમ મશીન મતલબ કેશ ડિપોઝિટ મશીન, આપણને તમને બધાને ખબર હશે. કેશ ડિપોઝિટ મશીનની અંદર શું થાય કે કસ્ટમર આવે, જેને લાઇનમાં ના ઊભું રહેવું હોય, રાઈટ, એ લોકો લાઇનમાં નહીં ઊભા રહે અને સીધા કેશ મશીનમાં જઈ નાખી દેશે. હવે કેશ મશીન ઘણી બેંકોમાં એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે. ઘણી બેંક્સમાં એટીએમની જોડે જોડે બારોબાર જ હોય, ફાઇન. તો અગર જે બેંકમાં એટીએમની જોડે છે, મતલબ બહારની સાઈડ હોય, તો કેશ ડિપોઝિટ મશીનની જવાબદારી આવે છે કરન્સી ચેસ્ટ પાસે, ઓર એલ્સ કેશ મશીન માટેની અલગથી એક ડિપાર્ટમેન્ટ રાખેલી હોય છે. આ જે કેશ છે એ લોકો ભેગા કરીને, મતલબ એટ ધ એન્ડ ઓફ ધ ડે આખું ભેગું કરે અને કાઢે એન્ડ ધેન ફાઇનલ પછી મોકલી દે ચેસ્ટમાં. બટ અગર આ કેશ મશીન બેંકની અંદર છે તો એમ્પ્લોઈઝ, જે કસ્ટમર સર્વિસ ઓફિસર છે, કેશિયર નહીં, કસ્ટમર સર્વિસ જે ઓફિસર હોય છે, જે બારે જે ઓપરેશનવાળા બેઠા હોય છે, એમાંથી બે લોકોને આની જવાબદારી આપવામાં આવે છે અને બે લોકો બદલતા પણ રહે છે. આમાં શું થાય કે સપોઝ કો 3:30 વાગે કટ ઓફ ટાઈમ છે, 3:30 વાગે બેંક ક્લોઝ થાય છે, મતલબ કે મેક્સિમમ 4 વાગ્યા સુધીમાં તમારે એ ડિપોઝિટ મશીન ખોલવાનું હોય. હવે એ ખોલવા માટે શું કરવાનું, સૌથી પહેલાં તો જે બારે કેશ મશીનની બારે જે લોક હોય છે, મતલબ આ જે દરવાજો છે, રાઈટ, નીચેની સાઈડ છે, રાઈટ,
સપોઝ કે આખું કેશ મશીન છે તો આટલો જે ભાગ છે, બોર્ડ જેટલો ભાગ છે એ આખું સ્ક્રીન છે, સ્ક્રીન અને અહીંયા જ કેશ મૂકવાનું, તમને આટલી જગ્યાએ સ્ક્રીન મળશે, અહીંયા બધી બટન્સ હશે, અહીંયાથી રિસિપ્ટ નીકળશે, રાઈટ? આટલું છે. હવે અહીંયાથી જે નીચે છે ને એ કેશ જમા થાય એવી જગ્યા છે, એટલે નીચેની સાઈડ ડોર છે, દરવાજો છે. જે રીતે આપણા કબડમાં જે લોકર હોય છે, લોખંડની જે કબોર્ડ હોય છે એમાં જે આપણું લોકર હોય છે હેન્ડલવાળી, એના જેવું એક હેન્ડલવાળું એક લોકર હોય છે. હવે એ લોકરને ખોલવા માટે અહીંયા એક પાસવર્ડ હોય છે, ઠીક છે, નંબરવાળી 1 2 3 4 5 6 7 8 9. હવે આ જે નંબર છે, જે બે કસ્ટડિયન છે જેની પાસે આની કસ્ટડી છે, જે બે કસ્ટડિયન છે, કસ્ટડી નંબર 1 પહેલા નાખશે પાસવર્ડ, અહીંયા ગ્રીન લાઇટ થશે. કસ્ટડિયન નંબર 2 આવશે, એ નાખશે પાસવર્ડ, પાછું અહીંયા ગ્રીન લાઇટ થશે, એટલે પછી જે ત્યાં હેન્ડલ છે હેન્ડલને ખોલી નાખવાનું. હવે જે કસ્ટડિયન છે, ફર્સ્ટ કસ્ટડિયનની પાસવર્ડ સેકન્ડ કસ્ટડિયન પાસે ના હોય, સેકન્ડ કસ્ટડિયનની પાસવર્ડ ફર્સ્ટ કસ્ટડિયન પાસે ના હોય અને હોવી પણ ના જોઈએ, ખબર પણ ના હોવી જોઈએ આ વસ્તુ, રાઈટ? નાવ આ લોકો આયા, આ લોકોએ ખોલ્યું. અંદરથી અલગ અલગ ડબ્બા હોય છે, મતલબ આ 100ના, આ સપોઝ આ ચિલ્લરના છે, ચિલ્લર મતલબ 20 પણ જતા રહે, એની અંદર 10 પણ જતા રહે, 50 પણ જતા રહે, મતલબ જે બંડલ બનશે ને એ બંડલ બધી અહીંયા બનશે. હવે સપોઝ કરો કે ટુ થાઉઝન્ડના એમને 102 નોટ્સ નાખ્યા હતા, એક ભાઈ આયા અને 102 નોટ્સ નાખ્યા, મતલબ કે 100 અહીંયા ગયા અને બાકીના જે 2 નોટ્સ છે ને એ અહીંયા ગયા 2000ની, રાઈટ? સેમ ગોઝ વિથ 500 ઓલ્સો. હવે 500માં એ લોકો 210 નોટ્સ નાખ્યા, મતલબ કે 200 નોટ્સ અહીંયા ગયા, બાકીના જે 10 નોટ્સ છે ને 500વાળા એ અહીંયા ગયા. સેમ ગોઝ વિથ 200 ઓલ્સો એન્ડ સેમ ગોઝ વિથ 100 ઓલ્સો, રાઈટ? સો અહીંયા જે છે બધી બંડલ્સ બનશે, બંડલ બનીને રબર બેન્ડ નહીં બંધાઈ જાય, પણ એક એક સ્લોટ બંડલ બનશે. અગર આ 2000નું બોક્સ છે, રાઈટ? સો એમને પેલા ભાઈ આયા, 210 નાખ્યા, આ 200 અહીંયા આવી ગયા, મતલબ આખે આખું બંડલ છે. દેન અગેન બીજા બંડલ બન્યા, આ બંડલ છે, તો મતલબ આ આખે આખું એક જ છે, આમાં પાર્ટીશન નથી, કશું જ નથી, એક સાથે તમે એમાંથી ઉઠાવી શકો છો, આખો હાથ ભરાઈ જાય એટલું, રાઈટ? સો આખું ડિનોમિનેશન હોય છે અંદર, મતલબ આખી આ પેટી હોય છે આ રીતની, એના ઉપર લખેલું જ હોય છે 100 આ 200 આ 500 આ 2000, રાઈટ? હવે એમાંથી એ લોકો નોટ્સ કાઢી લે, નોટ્સ કાઢીને એક પેટીમાં મૂકે. હવે નોટ કાઢવાની પહેલાં મશીનમાંથી રિસિપ્ટ કાઢવાની હોય, મતલબ કે મશીનને 3:30 પછી ખોલવાનું નથી, એટલે ચાલુ નથી કરવાનું, કસ્ટમર માટે ચાલુ નથી, એટલા એની માટે બંધ કરવા માટે પહેલાં કસ્ટડિયન આવે, કસ્ટડિયન અહીંયાથી રિસિપ્ટ કાઢે કે એવું મશીનને એવું ઓર્ડર આપે છે કે ભાઈ હું તને હવે બંધ કરું છું, ફાઈન? તો એન્ડ ઓફ ધ ડેમાં એ લોકો ઈઓડી મારે અને આ લોકોને આ મશીનને ક્લોઝ કરે. મશીનને કઈ રીતે ક્લોઝ કરવાની, દરેક મશીનની કંપનીઝ અલગ હોય છે, એટલા માટે દરેકની સિસ્ટમ અલગ હોય છે. તમને ત્યાં જશે ને તમને ખબર પડશે કે તમારે સૌથી પહેલાં શું ક્લિક કરવાનું, તમારે એના પછીનું શું ક્લિક કરવાનું છે, એટલે તમને ત્યાં સમજાઈ દેશે. આ થઈ ગયું. એના પછી રિસિપ્ટ નીકળી, રિસિપ્ટની અંદર છે ને ટોટલ 8-8 રિસિપ્ટ નીકળશે. 8-8 રિસિપ્ટની અંદર લખ્યું હશે કે બસ 2000ની આટલી નોટ હોવી જોઈએ, મતલબ 2000ની 2110 નોટ્સ હોવી જોઈએ, રાઈટ? સો આ રીતના બધાની હશે, 2000 500 100 50, રાઈટ? આટલાકની હોય છે. સો આટલું રિસિપ્ટ કાઢ્યા પછી એ લોકો લોકર ખોલે છે અને અંદરથી કેશ કાઢી લે છે. હવે જ્યારે કેશ કાઢી લે, એના પછી એ લોકો આ લોકર બંધ કરી દેશે, લોક કરી દેશે. લોક કરવા માટે પાસવર્ડની નાખવાની જરૂર નથી, ખાલી આમ લોક કરીને, બંધ કરીને હેન્ડલ આમ ફેરવી દેશે ને એટલે લોક થઈ જશે. નાવ આ એમને લોક કરી દીધું, લોક કરીને કેશ લઈને ક્યાં જશે? કેશિયર પાસે જશે. કેશિયર પાસે બે બેલેન્સ છે, એક તો પોતાનું બેલેન્સ છે, એક ખુદનું બેલેન્સ છે અને એક છે સીડીએમ મશીનનો બેલેન્સ,
રાઈટ. હવે પોતાનું બેલેન્સ કેશિયરને ટેલી કરવાનું હોય છે, બટ એકચ્યુઅલમાં કેશિયર ક્યારે બધી વસ્તુ ટેલી કરે? જ્યારે સીડીએમ મશીન, કેશ ડિપોઝિટ મશીન ક્લોઝ થઈ જાય પછી. મતલબ કે હવે ઓલા બે લોકો જે છે કસ્ટડિયન, એ આ મશીન લઈને જશે કેશિયરની અંદર, મતલબ કેબિનની અંદર. પેલી જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ આપશે કેશિયરને કે ભાઈ તું લે અને તું વેરીફાઈ કર, અમે લોકો ગણીએ છીએ. હવે બંનેમાંથી કોઈ બી એક મળીને જેટલું મશીનમાંથી કાઢેલા છે કેશ એ જઈને કાઉન્ટ કરશે કાઉન્ટિંગ મશીન અથવા સોર્ટિંગ મશીનમાં. સોર્ટિંગ મશીનમાં કાઉન્ટ કર્યા પછી બંડલ બનશે, એટલે એક એક અમાઉન્ટની બંડલ બનશે. મતલબ કે 2000ની બની ગઈ એટલે એની પાસે વેરીફાઈ કરાયું કે ભાઈ તું જો મારી જોડે બે ઓલા જે લોકોએ બંડલ બનાવ્યું એ લોકો ગણીને કહેશે કેશિયરને કે તું એમાં વેરીફાઈ કર, તો 2000 નોટ છે ટોટલ, તો કે હા રિસિપ્ટમાં બરાબર લખ્યું છે, ફાઇન. તો આ ટેલી થઈ ગયું. એ રીતે બાકીના અમાઉન્ટ્સ પણ ટેલી થાય છે. એ ટેલી થઈ ગયા પછી એક વાઉચર બને છે. વાઉચરમાં શું હોય છે કે કેશ ડિપોઝિટ મશીનની જે અમાઉન્ટ છે એ હું લઉં છું મારા ટેલરના અકાઉન્ટમાં. એટલે કેશ મશીન શું થશે? ડેબિટ થશે અને ટેલરનો અકાઉન્ટ ક્રેડિટ થશે. ટેલરના અકાઉન્ટમાં શું કામ લે છે? કેમ કે એક વખત આખા બેંકનું કેશ ટેલરના અકાઉન્ટમાં આવી ગયું પછી એને ઇઝી રહેશે ટેલી કરવા માટે, એટલા માટે એ પહેલાં આવું કરે છે. આ વાઉચર પહેલાં જે બે કસ્ટડિયન છે એ લોકોનું કામ ત્યાં પતી ગયું છે. એ લોકોએ વેરીફાઈ કરાવી દીધું, એ લોકોની સાઇન લેશે કેશિયર. એ સાઇન થઈ ગયા પછી આ જે વાઉચર કેશિયરે બનાવ્યું છે, એન્ટ્રી મારી છે, એ બારે લઈને જવાનું આપણે, મતલબ કેશ કસ્ટડિયન્સને અને કોઈને પણ ઓથોરાઇઝ કરવા માટે આપી દેવાનું. આ ઓથોરાઇઝ થઈ જશે એટલે શું થશે? ટેલરનું જે અકાઉન્ટ છે ટેલરના અકાઉન્ટમાં ફાઇનલ એક ફિગર આવી ગયો. સપોઝ કરો 50 લાખ, 50 લાખ 10 હજાર, આ ફાઇનલ ફિગર છે. આખા બ્રાન્ચનું જે પૈસા છે એ આટલા છે અને એ ક્યાં છે? ટેલરના અકાઉન્ટમાં છે, મતલબ કેશિયરના અકાઉન્ટમાં છે. હવે એને શું કરવાનું છે? આ તો સિસ્ટમમાં દેખાડે છે કે 50 લાખ 10 હજાર મારી જોડે હોવા જોઈએ. હવે આ જ વસ્તુ એને ફિઝિકલમાં ચેક કરવાનું છે. ફિઝિકલમાં મતલબ કે નીચે જેટલું પણ એને પાથરેલું છે બધી વસ્તુઓ, રાઈટ, ઇન્કલુડિંગ પેટી. મતલબ કે એ સપોઝ 10 લાખ જે સવારે લાયા હતા વોલ્ટમાંથી, 10માંથી ખાલી 2 લાખ જ વપરાણા, તો બાકીના 8 લાખ હજુ પણ એની અંદર છે. એટલે એ ભૂલી નહીં જવાનું, કેમકે અગર જો તમે એ ભૂલી જશો ને તો 50 લાખ 10 હજારમાંથી 8 હજાર તમને શોર્ટ આવશે અને તમે ટેન્શનમાં આવશો. બટ એ તમે ભૂલી ગયા હશો કે ભાઈ પેટીમાં પણ હજુ કેશ પડી છે મારે. તો જેટલું છે એટલું બધું ગણી લેવાનું. હવે ગણવા માટે તમને દર એક કેશિયરને એક એક્સેલની શીટ આપવામાં આવે છે. કમ્પ્યુટરમાં એક એક્સેલની શીટ હોય છે. મને લાગે છે આ જે કેલ્ક્યુલેશન છે બધાને ખબર છે. આપણે 10th 12th એની પહેલાં પણ આપણે શીખેલું જ છે કે મતલબ કે અગર આ એક્સેલ બોક્સ છે, આ જેમ એક્સેલ છે, એક્સેલમાં સૌથી પહેલા બોક્સમાં આપણે લખ્યું 2000, રાઈટ. હવે અહીંયા માટે 2000 500 200 100 50 20 10, રાઈટ, આટલું. નાવ આ છે નોટ્સ માટે. હવે આપણે એક્સેલ શીટમાં શું નાખવાનું છે કે સપોઝ હું અહીંયા 2000 ની 100 કરું છું તો અહીંયા મને એનું અમાઉન્ટ આવી જવા જોઈએ, મતલબ કે 2 લાખ, રાઈટ. હવે આની માટે કેલ્ક્યુલેશન તમને બધાને આઈ હોપ ખબર જ હશે કે ઇઝ ઇક્વલ્સ ટુ સમ, અને અહીંયાનું જે સપોઝ આ E1 છે તો E1 ઇન્ટુ 100, મતલબ અહીંયા જે કોઈ બી વેલ્યુ હોય, મતલબ આ અગર આ ABCDF F1, રાઈટ. સો E1 ઇન્ટુ F1 એન્ડ સેમ ગોઝ વિથ હિયર ઓલ્સો કે E1 ઇન્ટુ F1 ઇક્વલ્સ ટુ G1.
આ જે તમારું એક્સેલ શીટ હશે ને આ તમારું રેડીમેડ જ હશે. એટલે આ એક્સેલ શીટમાં તમારે કશું જ નથી કરવાનું. સવારે આવો ને એટલે આ તમારું ભરેલું હશે ગઈકાલ રાતનું. આને આખું ઝીરો કરી નાખવાનું, બંનેને ઝીરો કરી નાખવાનું, બંનેને ઝીરો કરી નાખવાનું. એન્ડ દેન ગણતા જવાનું, મતલબ તમારી જોડે જે ફિઝિકલ કેશ છે એ તમારે કાઉન્ટ કરતું જવાનું કે 2000માં કેટલી બંડલ છે મારી જોડે, તો કે મારી જોડે બે બંડલ છે. બે બંડલ મતલબ 200 નોટ, બે બંડલ એટલે 200 નોટ થયા, રાઈટ? એ રીતનું 500નું મારી જોડે કેટલા બંડલ છે, તો ઓલમોસ્ટ મારી જોડે 10 બંડલ છે. સો એ રીતે આ આખું તમે અહીંયા લખતા જશો ને એટલે ઓટોમેટિકલી અહીંયા તમને એનો જવાબ મળતો જશે. અહીંયા જે જવાબ મળશે એના પછી અહીંયા તમને ફાઇનલ અમાઉન્ટ મળી જશે કે મારે ફાઇનલ અમાઉન્ટ આટલું છે. એટલે એ જે ફાઇનલ અમાઉન્ટ છે એ તમારે ટેલી કરવાનું કોની જોડે, આ જે તમને અમાઉન્ટ આવ્યો છે, રાઈટ? હવે એના પછી આ ટેલી થઈ ગયા પછી તમારે બધા વાઉચર બનાવવાના. વાઉચરમાં હવે શું આવે કે તમારી જોડે જે અકાઉન્ટ, તમારી જોડે જે કેશ હતું, મતલબ તમારું જે ટેલર અકાઉન્ટ છે એ હવે થશે ડેબિટ. કેમ કે તમારા ખાતામાંથી આપણે હવે માઇનસ કરીએ છીએ. તમારા ખાતામાંથી લઈને આપણે શું કરીએ છીએ, વોલ્ટ અકાઉન્ટમાં નાખીએ છીએ, મતલબ પાછું આપણે વોલ્ટમાં જવા દઈએ છીએ. આ ક્યારે થશે ફાઇનલ, જ્યારે પેલા કરન્સી ચેસ્ટવાળા આવીને પોતાનું ભાગ આખું લઈને જતા રહેશે ને ત્યારે. એટલે એની પહેલાં તો નહીં થાય. સો એ આમનો આખો ભાગ લઈને જતા રહેશે, એના પછી આપણો ફાઇનલ અમાઉન્ટ બચશે. હવે સપોઝ કરો કે 50,10,000માંથી કરન્સી ચેસ્ટવાળા આવીને 10 લાખ લઈ ગયા, ફાઇન. હવે 10 લાખ લઈ ગયા તો બાકીના કેટલા વધ્યા, 40,10,000. તો હવે જે 40,10,000 છે એ જશે આપણા વોલ્ટમાં. નાવ આ થયું એક એક વસ્તુ, રાઈટ? હવે આ જે કેશ ડિપોઝિટ મશીન છે, કેશ ડિપોઝિટ મશીનની જોડે જોડે આપણું બીજું એક કામ છે કે ઘણી જગ્યાએ વોલ્ટની સુવિધા નથી હોતી ઘણી બેંક્સમાં, રાઈટ? ફાઇન. અમુક અમુક એરિયામાં વોલ્ટની સુવિધા કાં તો એ વોલ્ટની કેપેસિટી પ્રમાણે એનાથી વધારે પૈસા આવ્યા છે, અને કરન્સી ચેસ્ટ ત્યાં એ લોકો માટે નથી. જેમ કે અમદાવાદ છે, અમદાવાદમાં આરબીએલ બેંક છે, આરબીએલ બેંકની કરન્સી ચેસ્ટ નથી હોતી. તો કરન્સી ચેસ્ટ અગર ના હોય તો બેંક શું કરશે? જ્યારે કોઈ કરન્સી ચેસ્ટ ના હોય ત્યારે એક બેંક એની આજુબાજુની કોઈ બી એક બેંકની જોડે ટાઈઅપ કરશે, બ્રાન્ચની જોડે, કોઈ બી એક બીજી એક બેંકની જોડે ટાઈઅપ કરશે, અને ટાઈઅપમાં એવું લખ્યું હશે કે સર સાંજે મારી પાસે જેટલું એક્સ્ટ્રા કેશ મારી જોડે વધશે, આરબીએલ એવું કહેશે કે મારી જોડે જેટલું પણ એક્સ્ટ્રા કેશ સાંજના ટાઈમમાં વધશે એ હું આવીને તમારા બેંકમાં જમા કરીશ, ફાઇન. આરબીએલ બેંકને એક શું કહેવાય, જે લોકોને પણ કરન્સી ચેસ્ટ ના હોય એ લોકોને એક ટાઈમ લિમિટ આપી દીધું છે કે તમારે સપોઝ 4 વાગ્યા સુધીમાં તમારે આવીને મારી પાસે જમા કરી જવાનું. મતલબ સપોઝ એક્સિસ બેંક એવું કહે છે કે ભાઈ આરબીએલ તારે છે ને 4 વાગ્યા સુધીમાં મારા અહીંયા આવીને કેશ જમા કરી નાખવાનું છે. આરબીએલ કે ઓકે વાંધો નહીં, હવે એ આવશે 4 વાગે આવશે, 4 વાગે આવીને અહીંયા શું થશે કેશમાં, કે સપોઝ એ એક્સ્ટ્રા લઈને આવ્યા 20 લાખ, એ એક્સ્ટ્રા 20 લાખ લઈને આવ્યા. હવે 20 લાખનું શું થશે, આ જે 20 લાખ છે એ કેશિયર લાવશે, પહેલાં એક તો આરબીએલ લાવશે કેશિયર, અને આખું ગણશે, પ્રોપર ધ્યાનથી ગણશે. 20 લાખ જે છે એ 20 લાખ એ પછી કોનામાં નાખશે, એ પોતાના અકાઉન્ટમાં નાખશે, મતલબ કે ટેલરના અકાઉન્ટમાં. બધી બેંકની એક અકાઉન્ટ હોય છે એક બીજા બેંકની જોડે, ફાઇન. સો એ આરબીએલનું પણ કંઈક ના કંઈક બીજી કોઈક બેંકમાં અકાઉન્ટ હોય છે, એક્સિસનું પણ એવું છે, આઈસીઆઈનું પણ એવું છે, એચડીએફસીનું પણ એવું છે. સો નાવ 20 લાખ જે છે એ ગણી લીધું કેશિયરે, બધું બરોબર છે, એનું જે રિસિપ્ટ છે રિસિપ્ટ એમને બનાવીને આપી દીધું છે. એના પછી શું થશે કે આ જે અમાઉન્ટ છે એ લઈ લેશે ટેલરના અકાઉન્ટમાં, મતલબ કેશિયરના અકાઉન્ટમાં. હવે શું થશે કે કેશિયર પાસે કેટલું હતું, મતલબ કેશ ડિપોઝિટ મશીન એનું ખુદનું આખા દિવસનું જે હતું એ ટોટલ મળીને કેટલું હતું, 50,10,000. એમાં કેટલા એડ થયા, 20 લાખ, એટલે કેટલા થયા, 70 લાખ, 10,000 રૂપીઝ, રાઈટ? હવે ફાઇનલી આવશે કરન્સી ચેસ્ટવાળા, રાઈટ? હવે કરન્સી ચેસ્ટવાળા આવશે અને એમની પાસેથી આ લઈને જશે. નાવ જ્યારે કરન્સી ચેસ્ટવાળાને બોલાવવાનું હોય એની પહેલાં એક મેઇલ નાખવો પડે બધાને દરરોજ સવાર સાંજનું આ એક કામ છે,
ઓપરેશન હેડને કે કરન્સી ચેસ્ટવાળા આવવાના હોય ને, સપોઝ સવારે આવવાના હોય તો એમને કહેવાનું કે આટલું લઈને આવવાનું. એ જવાના હોય, મતલબ લઈને જ્યારે કેશ જવાનું હોય ત્યારે અગાઉથી મેઇલ નાખવો પડે કે ભાઈ અમારી જોડે આટલું અમાઉન્ટ છે, તમારે આટલું લઈને જવાનું હોય છે. કેમ કે કરન્સી ચેસ્ટવાળા જે હોય છે એ ખાલી એક જ બ્રાન્ચ માટે કામ નથી કરતી હોતી, એ કામ કરતી હોય છે એક આખું એરિયા. જે રીતે મેં ક્લિયરિંગનું મેં તમને સમજાવ્યું હતું કે એક માણસને એક આખું એરિયા આપી દે છે કે ભાઈ તમારે આટલા એરિયામાં તમારે જેટલી પણ બ્રાન્ચીસ છે એ બધાની તમારે ક્લિયરિંગ ચેક લઈ લેવાની છે. એ જ રીતે આ લોકોને પણ એક આપેલું હોય છે કે તમારા આટલા એરિયામાં તમને જ્યાં જ્યાં આઈસીએ દેખાય અથવા એક્સેસ દેખાય તો ત્યાંથી તમારે કરન્સીઝ લઈ લેવાની છે, રાઈટ. સો એક પેટીમાં ઘણા લોકોના કેશ હોય છે. સપોઝ કોકનું કરોડ રૂપિયા હોય, કોકનું 50 લાખ હોય, તો એની અંદર જગ્યા પણ હોવી જોઈએ આપણા કેશ માટે. એટલા માટે અગાઉથી એમના કહેવામાં આવે છે કે ભાઈ આજે અમારું જે અમાઉન્ટ છે એ ભાઈ આટલું છે, અગર જો આટલું સમાશે ને તો એ લઈને જશે, બાકી જેટલું સમાશે એટલું લઈને જશે. હવે કેશિયરે આરબીએલ વાળી બેંકની અકાઉન્ટ અમાઉન્ટ લઈ લીધી, 70,10,000 થઈ ગયું. ટેલરનું અકાઉન્ટમાં ટોટલ 70,10,000 થઈ ગયા. હવે કરન્સી ચેસ્ટવાળા આવ્યા. કરન્સી ચેસ્ટવાળા આમાંથી 50 લાખ લઈ જશે, રાઈટ. 50 લાખ એમણે કીધું કે વાંધો નહીં હું લઈ જઉં છું. 50 લાખ લઈ જશે એટલે બાકીના કેટલા વધ્યા? 20 લાખ 10,000 રૂપિયા. 20 લાખ 10,000 રૂપિયા આ ક્યાં જશે? વોલ્ટમાં જશે સાંજે, પણ એની પહેલા કેશ બેલેન્સ રજિસ્ટર, કેશ બેલેન્સ રજિસ્ટરમાં આની વિધિ બધી થશે. મતલબ કે મારી જોડે અગર આજે 20,10,000 સાંજે પડ્યા છે તો એના કેટલા કેટલા નોટ છે, જે મેં તમને વોલ્ટ રજિસ્ટર જે રીતે દેખાડ્યું એ જ રીતે કેશ રજિસ્ટર છે, કે એમાં તમારે એમને દેખાડવું પડે, લખવું પડે કે ભાઈ 20 લાખ મારી જોડે ટોટલ 20,10,000 છે. હવે 20,10,000માં મારી જોડે 2,000ની કેટલી નોટ છે, 500ની કેટલી છે, 200ની કેટલી છે, 100ની કેટલી છે, રાઈટ. 50, 20, 10ની કેટલી છે, અને એમાંથી કોઈ નવા કોઇન્સ આવ્યા છે કે નહીં, રાઈટ. એટલે આ બધી વસ્તુઓ ટેલી કરવાની. આ ટેલી થઈ ગયું છે, એના પછી આને રજિસ્ટરમાં લખી દેવાનું. રજિસ્ટરમાં લખી લેશો, નીચે તમારી સાઇન અને ઓથોરાઇઝ સિગ્નેટરીની સાઇન, મતલબ કે ઓપરેશન હેડ, અહીંયા એમની સાઇન આવશે. આ થઈ જાય એના પછી કેશ જશે ક્યાં? સીધા વોલ્ટની અંદર, ફાઇન. ઘણા લોકો થોડાક વેઇટ કરે કેમકે બહાર જે ઓપરેશનવાળા છે એ લોકોનું કામ બી પતવું જોઈએ, કેમકે એ લોકોનો સ્ટેમ્પ છે, એ લોકોના ડોક્યુમેન્ટ્સ છે, એ લોકોના પેન્ડિંગ ફોલ્ડર હોય છે, એ લોકોની પેટી હોય છે. સાંજે જ્યારે ઈઓડી મારે, ઈઓડી મતલબ એન્ડ ઓફ ધ ડે, ઈઓડી મતલબ એન્ડ ઓફ ધ ડે, આ તમારું ઉભારો ઈઓડી અને બીઓડી. બીઓડી મતલબ બિગિનિંગ ઓફ ધ ડે. આ જે બે વર્ડ એવા છે કે તમને દરરોજ તમારા ત્યાં બેંકમાં તમને સાંભળવા મળશે કે સર તમને ઈઓડી સુધી પહોંચાડી દઈશ, રાઈટ. બીઓડી મોસ્ટલી કેશવાળા માટે હોય છે કે બિગિનિંગ ઓફ ધ ડેમાં સૌથી પહેલી એન્ટ્રી જે મારવાની હોય છે વોલ્ટમાંથી કેશ માટેની, એટલે બીઓડી એ હોય છે. ઈઓડી મતલબ કે આખી સિસ્ટમ આપણે બંધ કરીએ છીએ. ઈઓડીનો બીજો મતલબ એ છે કે જ્યારે કોઈ કહે ને કે સર ઈઓડી સુધીમાં આપી દઈશ, ઈઓડી સુધીમાં આપી દઈશ મતલબ સર બેંકનો ટાઈમ જ્યાં સુધીમાં પતે છે ને ત્યાં સુધીમાં આપી દઈશું, રાઈટ. ઈઓડીનો સ્પેસિફિક મિનિંગ હોય છે એન્ડ ઓફ ધ ડે, મતલબ જ્યારે દિવસ પૂરો થશે ત્યારની વાત. બટ આમ જોવા જઈએ તો બેંકનો ટાઈમિંગ જ્યારે પૂરું થશે ત્યારની વાત છે, રાઈટ. સો આ બે જે ટર્મ્સ છે એ ટર્મ્સ પણ તમે ધ્યાનથી જોજો, કેમકે આ જે છે દરરોજ તમને સાંભળવા મળશે, રાઈટ. સો આ થયું જે આ લોકો રજિસ્ટરમાં લખશે, અને રજિસ્ટરમાં લખ્યા પછી એ લોકોનું વોલ્ટમાં લઈ જતા પહેલાં જે કામકાજ હોય છે, જેમ કે ઓપરેશનવાળાનો, ઓપરેશનવાળાને બધી વસ્તુઓનું શું કહેવાય, બધા ડોક્યુમેન્ટ્સ છે, બધા ડીડીઝ છે, બધા ચેક્સ છે, નવા ચેક આવેલા છે, નવી ચેકબુક્સ આવેલી છે, નવી ડેબિટ કાર્ડ્સ આવેલા છે, તો એ બધું કુરિયરનું કામ, ઇન્વર્ડનું કામ, રજિસ્ટરનું કામ, કમ્પ્યુટરમાં કામ, રાઈટ. એ બધું પતાવીને જ્યારે ફાઇનલ સ્ટેમ્પ પેટી એ બધું લોક થઈ જશે ત્યારે એ ટાઈમ પર કેશની જોડે જોડે બધી વસ્તુ અંદર વોલ્ટમાં જશે.
ઘણા લોકો એવા બી છે કે બે વખત વોલ્ટ ખોલશે રાતના સાંજે, એક તો કેશ મૂકવા માટે એટલે કેશિયર ફ્રી થઈ જાય, પછી પાછળથી જ્યારે ઓપરેશનવાળાનું ખતમ થશે એટલે ઓપરેશનની બધી વસ્તુઓ જેટલી છે સ્ટેમ્પ આ તે બધી એ બધું મૂકવા માટે પાછા જશે, પણ કેશિયર ફ્રી આમ બી નહીં થાય, કેશિયરને તો ત્યાં બેસવું પડશે કેમકે વોલ્ટની જે કી છે તો એક તો કેશિયર પાસે છે ને એક તોલા પાસે છે, રાઈટ, ઓપરેશન હેડ પાસે. સો કેશની આખી મેં આજે તમને આખું ડિસ્કસ કર્યું, કેશની ટોપિક અહીંયા આજે પતી જાય છે, ફાઇન. બાકી રજિસ્ટર લખતા, એક્સેલ શીટ બનાવતા એ બધી વસ્તુ તમને ત્યાં પણ ગાઈડન્સ આપવામાં આવશે. મેં તમને ઉપર ઉપરથી બધી વસ્તુઓ સમજાવી દીધી છે, બસ ખાલી એટલી વસ્તુ યાદ રાખજો કે કેશમાં કઈ કઈ વસ્તુમાં ધ્યાન રાખવાની હોય છે, કેશ આપતા ટાઈમે અને કેશ લેતા ટાઈમે, રાઈટ. જે કેશ ડિપોઝિટ મશીન છે, કેશ ડિપોઝિટ મશીનની અંદર જે મેં તમને કીધું કે બે કસ્ટડિયન હોય છે, રાઈટ, બે કસ્ટડિયનનું પ્રોસિજર કઈ રીતનું હોય છે, બે કસ્ટડિયન છે. હવે ફર્સ્ટ કસ્ટડિયન જે છે એને એનું પાસવર્ડ રાખ્યું છે 3101 1994, ફાઇન. સેકન્ડે પાસવર્ડ રાખ્યું છે 0712 1996. નાવ હવે આ જે બે પાસવર્ડ છે ને એ નથી ફર્સ્ટવાળાનું નથી સેકન્ડને ખબર, સેકન્ડવાળાનું નથી ફર્સ્ટને ખબર. હવે શું થશે કે એક બ્રાન્ચમાં એક ફાઇલ હોય છે જે લોકરની અંદર હોય છે, રાઈટ. જે બે એ જે ફાઇલ હોય છે એ ફાઇલની અંદર બે કસ્ટડિયન શું કરશે કે એક એક એન્વલપ લેશે. એક આ જે કસ્ટડિયન છે, કસ્ટડિયન પાસે બે એન્વલપ હશે, એ બંને જણાને એક એક એન્વલપ લેવાનું અને એક એક ચિઠ્ઠી લેવાની. એ ચિઠ્ઠીની અંદર એ લોકોને આ પાસવર્ડ જે છે એ પાસવર્ડ લખી નાખવાનું અને વાળી નાખવાનું, વાળીને એન્વલપની અંદર મૂકવાનું. હવે એન્વલપને આખું પેક કરવાનું, મતલબ કે ફેવિક્વિકથી, ફેવિકોલથી જે હોય પેક કરવાનું. અને અહીંયા શું લખવાનું, કસ્ટડિયન નંબર 1 સપોઝ રીના, અને આ રીતે કસ્ટડિયન નંબર 2 સપોઝ અંકિતા, રાઈટ. આ રીતે એમને બંને એન્વલપને ચિપકાડી દેવાનું. પાછળની સાઈડ જે છે બેંકનું એક રાઉન્ડ સ્ટેમ્પ આવે છે, રાઉન્ડ સ્ટેમ્પ મારવાનો, અને એમાં જે ઓથોરાઇઝ સિગ્નેટરી છે, ઓપરેશન હોય કે બ્રાન્ચ હેડ હોય, એ લોકોને એમાં સાઈન કરીને, એ જે સાઈન કરે એની પછી આ બે જે એન્વલપ છે એ જશે BDRમાં, આ જે રજિસ્ટર છે એમાં, રાઈટ, બ્રાન્ચ ડિપોઝિટ રજિસ્ટર્સ. હવે આ રજિસ્ટર્સ આની અંદર, આ બે એન્વલપ આની અંદર જશે, આ જે ફાઇલ છે એ બંધ થશે, આ ફાઇલ જશે લોકરની અંદર, ફાઇન. હવે આમાં શું કામ આવું કરીએ છીએ, કેમ કે સપોઝ કે છેલ્લા 10-15 દિવસથી આ બંને જણા કસ્ટડિયન છે. હવે કસ્ટડિયનમાં પ્રોબ્લેમ એવો થયો કે અંકિતા જે છે, અંકિતા એને એક્સિડન્ટ થઈ ગયું, ઓરેલ્સ એની તબિયત ખરાબ થઈ ગઈ, એવું કંઈક થયું. હવે જ્યારે અને કંઈક થયું, હવે એ તો આવશે નહીં, તો સડનલી આજે એને ફોન કરીને કીધું કે સર મારથી નહીં અવાય આજ, ફાઇન. તો આ ગઈ રજા ઉપર. હવે કોણ બચ્યું કસ્ટડિયનમાં, રીના એક જ બચી છે. હવે રીના એકલી તો ખોલશે નહીં કેમકે એનું એકનું જ પાસવર્ડ છે. એ ટાઈમ પર સિક્યોરિટી પર્પઝ માટે શું થાય કે જે કોઈ બીજા ત્યાં ઓફિસર હોય, રાઈટ, એને અહીંયા અપોઇન્ટ કરી દે. સપોઝ XYZ આ માણસને અપોઇન્ટ કરે. અપોઇન્ટ કરવાનો મતલબ કે પેલું લોકરમાંથી ઓલી જે રજિસ્ટર છે, રજિસ્ટર બહાર નીકળશે, એમાંથી જે એન્વલપ હતું એ એન્વલપ નીકળશે, એન્વલપમાંથી જે કસ્ટડિયન નંબર 2 એન્વલપ હતું એ આખું નીકળશે, ફાઇન. એન્ડ દેન એ ખાલી આ એક જ રીઝન હશે જ્યારે તમે બીજાનું પાસવર્ડ જોઈ શકશો કે ભાઈ એ માણસ અહીંયા અવેલેબલ નથી, રાઈટ, ઓરેલ્સ આવી શકે એવું નથી. હવે કેશ ડિપોઝિટ મશીન તો બંધ ના રખાય કેમકે કસ્ટમર તો બબાલ કરશે જો અગર મશીન બંધ રહ્યું તો, કેમકે ઘણા લોકોને ક્રાઉડમાં તો ઊભું જ ના રહેવું હોય, લાઇનમાં ઊભું ના રહેવું હોય. સો હવે આ આવશે, કસ્ટડી નંબર 2 આવ્યા, એન્વલપ લીધું, એન્વલપ ખોલ્યું, પાસવર્ડ કાઢ્યું. હવે પાસવર્ડ કાઢીને શું કરશે આ બંને જણા, આ બંને જણા જશે પાછા પેલા મશીન પાસે, રાઈટ, અહીંયા જે એનું પાસવર્ડ છે. હવે મશીન પાસે જશે, આ લોકો હવે શું કરે છે,
મશીનનો જે પાસવર્ડ છે એ ચેન્જ કરે છે, કેમ કે કસ્ટડિયન જે 2 છે એ સેકન્ડ, એ જે આની પહેલા જે અંકિતા હતી એનું પાસવર્ડ ના યુઝ કરી શકે, એનું ખુદનું બનાવવું પડે. ખુદનું બનાવવા માટે પહેલાં તમારે જૂની પાસવર્ડ જોઈએ ચેન્જ કરવા માટે. હવે ચેન્જ કરવા માટે આ લોકો આ બંને આવ્યા સવારે, ચેન્જ કર્યું એમનું ખુદનું જે પાસવર્ડ છે, એટલે આને તો એમને એમ જ રાખ્યું, આને ચેન્જ કરવાનું હતું. એટલે આ પણ રહેવા બંને જોઈએ, બંને અહીંયા હાજર રહેવા જોઈએ. અને કસ્ટડિયનને આ જે સેકન્ડ કસ્ટડિયન અહીંયા પાસવર્ડ નાખે છે એ જોવાની મનાઈ છે કસ્ટડી નંબર 1ને. એટલે સપોઝ એ આમ ઊભા બી છે ને તો બી એની નજર બીજે કંઈક હોવી જોઈએ. ફાઇન, અગર ઓડિટરે કેમેરામાં જોઈ લીધું કે કસ્ટડિયન નંબર 2 જે છે પાસવર્ડ નાખે છે અને કસ્ટડી નંબર 1 જે સાઈડમાં ઊભી છે એ જુએ છે પાસવર્ડને, તો એના ઉપર લીગલ એક્શન્સ લેવામાં આવશે. રાઈટ, સો આ જશે એટલે બંને જણા જશે, આ પાસવર્ડ ચેન્જ કરશે, પાસવર્ડ ચેન્જ કરીને પોતાનું પાસવર્ડ નાખી દીધું. એના પછી જે રીતે કેશ ડિપોઝિટ મશીન સાંજે આપણે બંધ કરીએ છીએ એ રીતે સવારે આને ખોલવાનું પણ હોય. ખોલવા માટે આખું ખોલવાની જરૂર નથી, ખાલી એની અંદરથી સ્વિચ દબાવવાની હોય. બટ જ્યારે પાસવર્ડ આ રીતે ચેન્જ કરે ત્યારે સપોઝ કે આને પાસવર્ડ ચેન્જ કરી દીધું, હવે ટ્રાયલ માટે આ બંને જણા પાછું પાસવર્ડ નાખશે પોતાનું, મતલબ આ એનું નાખશે, આ જે નવું એને બનાવ્યું છે એ નાખશે, નાખશે અને ખોલશે, ખોલીને પાછું બંધ કરી દેશે. દેટ વોઝ ઓનલી અ ટ્રાયલ કે ભાઈ ખુલે છે ને, કેમ કે સાંજે પછી પ્રોબ્લેમ ના થાય. રાઈટ, સો આ ખુલી ગયું, મશીન ચાલુ થઈ ગયું, કામ પત્યું ત્યાં. હવે કસ્ટડિયન નંબર 2 પાછું એ જ કામ કરશે કે એન્વલપ લેશે, ચિઠ્ઠી લેશે, ચિઠ્ઠીમાં એનું જે નવું જે હશે, આપણે અહીંયા આટલું એક ચેન્જ કરી દઈએ. રાઈટ, આ એનું બની ગયું નવું એડ્રેસ, સોરી નવું પાસવર્ડ. ફાઇન, હવે એ પાસવર્ડ આમાં લખશે, એ પાસવર્ડ બંધ કરીને નાખશે એન્વલપમાં. એન્વલપ આ બંને એન્વલપ હવે ક્યાં જશે? પેલા બીડીઆરના રજિસ્ટરમાં. ફાઇન, સો કેશ ડિપોઝિટ મશીન, હા, તમારે આમાં એવું સિસ્ટમ છે હો કે સપોઝ 2-3 વખત અથવા એનાથી વધારે તમે અગર જો રોંગ પાસવર્ડ નાખ્યું છે ને તો આ વાગવા મળશે. આની દર એક બીપ જે વાગશે ને જ્યારે બી તમે પાસવર્ડ નાખો એનો એક મતલબ છે, કે મતલબ અગર તમે જો એક પાસવર્ડ નાખ્યો અને સાચો છે તો, રાઈટ, તો એક શોર્ટ ગ્રીન કલરની એક બીપ વાગશે. અગર જો તમે ખોટો નાખ્યો તો 3 વખત બીપ વાગશે, રાઈટ, ટું 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 કરીને વાગશે. દેટ મીન્સ કે તમે ખોટો નાખ્યો અને રેડ કલરની લાઇટ પણ થશે. અને તમે એવું કંઈક થયું 3 વધારે વખત કર્યું અને લોક થઈ ગયું છે તો એક લાંબો એક બીપ વાગશે એન્ડ ધેન બંધ થઈ જશે. ફોર્થ સિનારિયો એ છે કે આનું જે સિસ્ટમ છે, કીનો સિસ્ટમ, જે કી જે આ નંબર છે એ નંબર પાછળ એક મશીનથી જોડાયેલું છે, જો એ મશીનનું જે બીપ વાગવાની બધી સાઉન્ડિંગ સિસ્ટમ છે એ અગર જો ખરાબ છે તો પણ આ નહીં ખુલે. ઇન શોર્ટ, આ અગર જે દિવસે નહીં ખુલે ને તે દિવસે અલગથી એક મેઇલ જાય ઉપર કે ભાઈ આ અમારાથી નથી ખુલતું આજે, એટલે હવે કાલે અમે ટેકનિશિયનને બોલાવીશું ને કાલે ખોલીશું. એવા અમુક એક્સેપ્શનલ કેસ હોય છે કે જ્યારે તમને અલાઉડ કરે કે વાંધો નહીં, તમે તમારે આને ના ખોલતા અને આને રાખી રાખજો ઓવરનાઇટ. ફાઇન, સો ધીસ વોઝ ધ કેશ, ધ હોલ થિંગ, કે તમારું એટીએમ કઈ રીતે કામ કરે છે, તમારું મતલબ કે આ સીડીએમ મશીન કઈ રીતે કામ કરે છે. રાઈટ, પહેલાં કેવું થતું કે સપોઝ કોઈના બી ફ્રેન્ડ્સ હોય અથવા રિલેટિવમાં હોય અથવા બાજુમાં પણ રહેતા હોય અને એમને બેંક એકાઉન્ટ ખોલાવવું છે. સપોઝ મારું બેંક ઓફ ઇન્ડિયામાં છે અને મારી જે બાજુવાળીમાં જે મારી ફ્રેન્ડ છે અથવા જે મારી નેબર છે હું એને ખાસા ટાઈમથી ભલે નથી ઓળખતી, છેલ્લા 7-8 વર્ષથી ઓળખું છું, હવે એને એકાઉન્ટ ખોલાવવું છે અને મેં રેફરન્સ આપ્યું બેંકમાં, બેંક ઓફ ઇન્ડિયામાં. એટલે હું ગઈ, હું જે વાત કરું છું ને બહુ પહેલાંની છે, તો હું બેંકમાં ગઈને મેં એમને કીધું, બેંકવાળા મને ઓળખે છે. એ ટાઈમ પર એટલું પોપ્યુલેશન નહોતું, એ ટાઈમ પર એટલી બધી બેંક્સ નહોતા. ફાઇન, તો બધા લોકો, બધા જે રૂરલ એરિયામાં હોય છે, જે વિલેજ એરિયામાં હોય છે, બધા એકબીજાને ઓળખતા. બેંકવાળાએ મને કીધું કે તમારે, મેં બેંકને એવું કીધું કે મારી આ ફ્રેન્ડ છે, મારી બાજુમાં જ રહે છે, સારી છે, અને એમને અકાઉન્ટ ખોલાવવું છે, તો મારા કહેવા ઉપર એનું અકાઉન્ટ ખોલી જતું હતું. રાઈટ, સો જે રિસ્ક હોય એ કોઈ બેંક ના જુએ, બીજી કોઈ વ્યવસ્થા ના જુએ કે એ બેન શું કરે છે, તો એ ભાઈ શું કરે છે, કામકાજ કરે છે કે નહીં. રાઈટ, સો એ બધું જોયા વગર ખોલી નાખતા હતા. એ ટાઈમ પર શું થતું હતું? એ ટાઈમ પર ફ્રોડ થતા હતા. રાઈટ, હવે મારા કેવા પર એ બેનનું અકાઉન્ટ ખોલી નાખ્યું એન્ડ આટલા પ્રોબ્લેમ્સ થયા, મતલબ રિસ્પોન્સિબલ કોણ છે? હું છું. એના પછી આરબીઆઈએ ગાઈડલાઇન્સ કાઢી બેંક માટે કે ભાઈ હવેથી
કોઈ ભી વ્યક્તિ માટે અગર રેકમેન્ડેશનથી કોઈ અકાઉન્ટ ખોલાવવામાં આવે છે તો એ અકાઉન્ટ નહીં ખુલવામાં આવે. એની જગ્યાએ અગર એ વ્યક્તિનું KYC પ્રોપર છે તમે જુઓ તો જ તમારે અકાઉન્ટ ખોલવાનું થશે. હવે KYC મતલબ નો યોર કસ્ટમર અથવા ક્લાયન્ટ. KYC મતલબ કે નો યોર કસ્ટમર ઓર ક્લાયન્ટ, તમે તમારા કસ્ટમરને ઓળખો એવું RBI કહે છે. નાઉ RBI એ આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ માટે કઈ કઈ વસ્તુઓ લાગુ રાખી છે, મતલબ કે આનાથી શું થશે, કસ્ટમરનું વેરિફિકેશન થશે, કસ્ટમરના લોકેશનનું વેરિફિકેશન થશે, કસ્ટમરનું ઓક્યુપેશનનું વેરિફિકેશન થશે. મતલબ કે આ રીના જોનનું પાન કાર્ડ છે તો આ રીના જોન જ છે કે નહીં, મતલબ પાન કાર્ડ હશે તો ઓબ્વિયસલી ગવર્મેન્ટના લિસ્ટમાં આવી ગયું ને, રાઈટ. લોકેશન, મેં જે લોકેશન દેખાડ્યું છે આધાર કાર્ડમાં એ ત્યાં હું હજુ રહું છું કે નહીં, અગર હું નથી રહેતી તો મારી ફેમિલી એટલીસ્ટ રહે છે કે નહીં, રાઈટ. ઓક્યુપેશનમાં રીનાબેને એવું કીધું કે ભાઈ એ જોબ કરે છે ફલાણા ફલાણા કંપનીમાં, તો એ સાચું છે કે નહીં એ બી ચેક થશે. સો આટલીક વસ્તુ જ્યારે પેરામીટર ચેક થાય દેટ મીન્સ કે તમારું KYC ચેક થયું. આ જે ગાઈડલાઇન આપી છે આ RBI આપી છે. હવે RBIની જે ગાઈડલાઇન્સ હોય છે KYC માટે એ ઓલમોસ્ટ દર મહિને મે બી ચેન્જ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે પહેલાં કસ્ટમર આઇડેન્ટિફિકેશન મતલબ ફોટો એન્ડ સિગ્નેચર આઇડેન્ટિફિકેશન માટે શું ચાલતું હતું, પાન કાર્ડ, રાઈટ. એના પછી ફોટો અને એડ્રેસ પ્રૂફ માટે શું ચાલ્યું, આધાર કાર્ડ ચાલતું હતું, ઇલેક્શન કાર્ડ ચાલતું હતું અને પાસપોર્ટ, રાઈટ. એડ્રેસ પ્રૂફ માટે બીજું શું ચાલતું હતું, ઇલેક્ટ્રિસિટી બિલ, પાસબુકનું જે ફર્સ્ટ પેજ છે એ ચાલતું હતું, સ્ટેટમેન્ટ્સ ચાલતા હતા એડ્રેસ પ્રૂફ માટે, રાઈટ. હવે એમાંથી શું હવે ફાઇનલ કન્ક્લુઝન શું આવ્યું, આધાર કાર્ડ ચાલી શકે છે, પાસપોર્ટ ચાલી શકે છે, ઇલેક્શન કાર્ડ આપણે મોસ્ટલી નથી ચલાવતા, ઇલેક્ટ્રિસિટી બિલ નથી ચલાવતા, ઇલેક્ટ્રિસિટી બિલ હું તમને કહું એક મિનિટ, પાસબુક નથી ચલાવતા, સ્ટેટમેન્ટ નથી ચલાવતા, રાઈટ. હવે આ જે હું જે વાત કરું છું ને, નવા અકાઉન્ટ ખોલાવવા માટે વાત કરું છું. સપોઝ કોઈ કે મારું અકાઉન્ટ ઓલરેડી ખુલ્લું છે પણ મારે એડ્રેસ ચેન્જ કરવું છે, તો તમારે ઇલેક્ટ્રિસિટી બિલ ચાલે. અગર તમારે નવું અકાઉન્ટ ખોલાવવું છે તો એમાં આમાંથી કોઈ વસ્તુ નહીં ચાલે, આમાંથી ખાલી આધાર કાર્ડ ઓર એલ્સ પાસપોર્ટ ચાલશે. નાવ સિગ્નેચર માટે પહેલાં પાન કાર્ડ કીધું હતું, હવે પાન કાર્ડને એટલું બધું મહત્ત્વ નથી આપતા, એટલે મોસ્ટલી અત્યારે શું કરે છે લોકો, આધાર કાર્ડ એન્ડ પાસપોર્ટમાં શું સિમિલારિટી છે કે આધાર કાર્ડમાં ફોટો પણ આવી જાય છે, એડ્રેસ પણ આવી જાય છે, એનું ઇયર મતલબ બર્થ ઇયર, કોના સન ઓર ડોટર ઓર એલ્સ વાઇફ છે શું છે એ આવી જાય છે. પાસપોર્ટમાં પણ સેમ ફોટો આવી જાય છે, એડ્રેસ આવી જાય છે, સન ઓર હસબન્ડ ઓર વાઇફ ઓર ડોટર એ બી આવી જાય છે, બર્થ ઇયર બધું આવી જાય છે, રાઈટ. સો મોસ્ટલી આ બે જે ડોક્યુમેન્ટ્સ છે એને એકદમ મહત્ત્વ વધારે આપવામાં આવે છે. પાન કાર્ડને એટલા માટે જોડે લેવામાં આવે છે કેમકે અગર કોઈ અકાઉન્ટમાં 50,000થી વધારે અગર કોઈને કંઈ કરવું પડ્યું પેમેન્ટ તો ઓબ્વિયસલી પાન કાર્ડ તો જોઈશે જ, એટલા માટે એડિશનલ એક પાન કાર્ડ એ લોકો એઝ અ KYC લઈ લે છે. નાવ હવે આ બધું શું કામ થયું, કેમકે ફ્રોડ થવા લાગ્યું, એન્ટી મની લોન્ડરિંગ થવા લાગ્યું, મતલબ AML થવા લાગ્યું. એન્ટી મની લોન્ડરિંગ મતલબ કે ઓક્યુપેશનમાં એવું કીધું કે ભાઈ મારી જે સેલરી છે 20,000 છે પર મંથ, તો એનો મતલબ શું થયું, આ જે ભાઈની સેલરી છે અકાઉન્ટમાં દર મહિને 20,000 પડશે, એટલે શરૂઆતમાં 20,000 પડ્યા, એના પછી શું થયું, સડનલી 30, પછી 50, 1,00,000 આવા બધા અમાઉન્ટ અકાઉન્ટમાં પડવા લાગ્યા, ક્રેડિટની એન્ટ્રીઝ આવવા લાગી. સૌથી પહેલાં જ્યારે પણ કોઈ પણ અકાઉન્ટ ખુલે, મેં તમને ત્યારે જ કીધું હતું કે જ્યારે તમે કેશમાં બેસો અને નવું અકાઉન્ટ હશે ને એ ટાઈમ પર તમને જો હાઈ વેલ્યુની કોઈ અમાઉન્ટ ડિપોઝિટ કરવાનું કે તો એને થોડુંક હોલ્ડ ઉપર રાખવાનું, કેમકે આની સંભાવના છે એન્ટી મની લોન્ડરિંગ મતલબ બ્લેક મની.
બ્લેક મનીની સંભાવના હોઈ શકે છે, રાઈટ? સો જ્યારે પણ કોઈ આવું અકાઉન્ટ ખોલે સપોઝ, રાઈટ, અને અચાનક એમનામાં અગર વધી જાય કેશ, આવવાનું કેશ આવવાનું વધી જાય, તો કેશ નીકળતું નથી પણ આવે છે ખરા, એ ટાઈમ પર બેંકને એક ઈમેલ જાય છે ઉપરથી, રાઈટ, ઇધર આરબીઆઈ તરફથી ઓર એલ્સ જે લીગલ ડિપાર્ટમેન્ટ હોય છે એના ત્યાંથી. એવું શું કહે છે? એવું કહે છે કે ડિયર બ્રાન્ચ હેડ, તમારા બ્રાન્ચમાં આ અકાઉન્ટ છે, આ માણસનું છે, છેલ્લા આ આટલા આટલા ટ્રાન્ઝેક્શન્સ છે જે બીજા ટ્રાન્ઝેક્શન કરતાં થોડાક ડિફરન્ટ છે. મતલબ કે પહેલાં તો 20-20-20 હજાર આવતા હતા અને પછી એ માણસ કાઢતો હતો એમાંથી 10 હજાર 15 હજાર 5 હજાર. એના પછી અચાનક એમના અકાઉન્ટમાં આ રીતે અમાઉન્ટ્સ આવવા લાગ્યા છે અને નીકળતું કંઈ કશું જ નથી. જે એ વિડ્રો કરે છે તો હજુ એટલું જ કરે છે, સપોઝ 10 હજાર 5 હજાર 15 હજાર, એના યુઝેજ માટે. સો આ જે બાકીના અમાઉન્ટ છે ક્યાંથી આવ્યા? ઘણા કસ્ટમર જેન્યુઅન હોય, મતલબ કે સપોઝ કોઈએ બહુ વર્ષો પહેલાં એલઆઈસી ભર્યું છે તો એના કેશ આવતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં કંઈક ભર્યું છે તો એના કેશ આવતા હોય, બોન્ડ ભર્યા છે તો એના કેશ આવતા હોય. પણ એનું પણ એક કેલ્ક્યુલેશન છે કે સપોઝ એવા કોઈ બોન્ડ ભર્યું છે કોઈએ, અથવા એવી કોઈ શેર માર્કેટમાં કોકે કંઈ ભર્યું છે પૈસા, કે એમને દર 3 મહિને 30 લાખ 30,000 આવશે, તો એ વ્યાજબી ગણાય કે 30,000 + 30,000 + 30,000 એથી દર 3 મહિને આવે છે. બટ એક દિવસ એક છોડીને અગર સપોઝ આવ્યું, લાઈક આજે આવ્યું 30,000 રૂપિયા, આજે છે 3 તારીખ, હવે 5 તારીખે આવ્યું 50,000 રૂપિયા, રાઈટ, પછી 10 તારીખે આવ્યું 1 લાખ રૂપિયા, એટલે આવા જે અમાઉન્ટ્સ આવશે ને જ્યારે પણ, ત્યારે બ્રાન્ચ હેડ અથવા ઓપરેશન હેડ એ કસ્ટમરને ફોન કરશે, પૂછશે કે ભાઈ આ શું છે, આ કેમ આવું છે. અને એમને એવું થોડુંક લાગ્યું ને કે એમનો જવાબમાં નથી પ્રોપર, કે લોચો મારે છે કે પછી મને ગોળ ગોળ ફેરવે છે, તો પછી બેંકવાળા આ કસ્ટમરના ત્યાં વિઝિટ કરશે, કંપનીમાં જ્યાં બી જોબ કરતા હશે ત્યાં વિઝિટ કરશે અને વેરીફાઈ કરશે. એમને અગર લાગ્યું કે આ વસ્તુ ખોટું છે તો આ જે અકાઉન્ટ છે એ બેંકવાળા બ્લોક કરી નાખશે. બ્લોક કરશે તો શું થશે? ઓબ્વિયસલી કસ્ટમર આવશે જ ને બ્રાન્ચ પર કે મારું અકાઉન્ટ બ્લોક છે, મારું અકાઉન્ટ બ્લોક છે. એ ટાઈમ પર કસ્ટમરને બધી વસ્તુ કહેવામાં આવશે. આ ત્યારે થશે જ્યારે કસ્ટમરને પહેલાં શરૂઆતમાં બોલાયા હોય બ્રાન્ચમાં અને એવું કે હા આજે આવી જઈશ, કાલે આવી જઈશ, હું આ અઠવાડિયે બહાર છું, આવતા અઠવાડિયે આવી જઈશ, એટલે આવા એક્સક્યુઝ જ્યારે આપશે ને, એના પછી બેંકવાળા અહીંયા વિઝિટ કરશે અને પછી ફાઇનલ બ્લોક કરશે. બ્લોક કરશે એટલે કસ્ટમર આવશે, કસ્ટમર આવશે ત્યારે કન્ફ્રન્ટ કરવામાં આવશે કે ભાઈ શું છે આનો મતલબ, રાઈટ? અગર જે ક્યાંયથી પણ એવું પકડાયું ને કે ભાઈ આ ખોટી રીતે આવેલા પૈસા છે, બેંકને પૂરેપૂરો અધિકાર છે કે આ જે અકાઉન્ટ છે એ બંધ કરાવી શકે છે કસ્ટમરની સાઇન વગર. પણ ખાલી કસ્ટમરને ઇન્ટિમેટ કરી દેવાનું કે ભાઈ હું તમારું અકાઉન્ટ જે છે હું બંધ કરું છું, તમારે કેશ જોઈતા હોય તો કાઢી લો, ના જોઈતા હોય તો કંઈ નહીં, ફાઇન, ડીડી બનીને તમારે આવી જશે. સો આ જે એન્ટી મની લોન્ડરિંગ ઘણી વખત પકડાઈ જાય છે, ઘણી વખત છૂટી જાય છે, જે રીતે મેં આરસીયુ રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટનું કીધું કે એ લોકો રેન્ડમલી એક ફોર્મ ઉઠાવે, ચેક કરે, કસ્ટમરના ત્યાં જાય, ખોટું હશે બધી વસ્તુ તો જેને પણ અકાઉન્ટ ખોલ્યું હશે એને એ ઝીરોનો મેમો મળશે. એ જ રીતે છે એન્ટી મની લોન્ડરિંગ. આમાં તો બહુ વધારે ધ્યાન રાખે છે કેમકે નીરવ મોદી છે, રાઈટ, કિંગફિશરના જે ઓનર છે એની જેમ જ એન્ટી મની લોન્ડરિંગમાં એની કારણે આ બધી વસ્તુની ધ્યાન રાખવામાં આવે છે, રાઈટ? સો બેંક કેવાયસી ઉપર બે વસ્તુ કહે છે કે તમારી કેવાયસીની ગાઈડલાઇન શું છે. એક તો કે કેપ અને સેકન્ડ તો કે સિપ, મતલબ કસ્ટમર એક્સેપ્ટન્સ પોલિસી અને કસ્ટમર આઈડેન્ટિફિકેશન પોલિસી. આરબીઆઈએ બેંકની આ બે પોલિસી આપેલી છે, એક તો કસ્ટમર એક્સેપ્ટન્સ પોલિસી એન્ડ સેકન્ડ તો કે કસ્ટમર આઈડેન્ટિફિકેશન પોલિસી. આ જે કસ્ટમર એક્સેપ્ટન્સ પોલિસી અને કસ્ટમર આઈડેન્ટિફિકેશન પોલિસી જે છે એ હું તમને કાલે કવરઅપ કરું, બીકોઝ આ બંને અગર હું કવરઅપ કરવા જઈશ તો લેક્ચર બહુ જ લાંબો એવો થઈ જશે, ફાઇન. સો આજનો આપણે જે ટોપિક કમ્પ્લીટ કર્યું છે દેટ ઇઝ કેશ, કેશ ઓપનિંગ, કેશ ડિપોઝિટ, કેશ પેમેન્ટ, કેશ વોલ્ટ, કેશ ક્લોઝિંગ, કેશ સોર્ટિંગ, બંડલિંગ કરવું, રાઈટ? સો એના પછી કેશ ડિપોઝિટ મશીન છે,
એના રિગાર્ડિંગ આપણે એક ટોપિક કમ્પ્લીટ કર્યું છે. નાવ આપણે જે ટોપિક ઓલરેડી અત્યારે કન્ટિન્યુ છીએ દેટ ઇઝ KYC, કે નો યોર કસ્ટમરની RBIની ગાઈડલાઇન્સ પ્રમાણે બેંકને કઈ રીતનું કામ કરવાનું હોય છે. અને આ વસ્તુ તમારે બધી વસ્તુમાં કામ આવશે. લાઈક મેં જે રીતે મેં તમને કીધું કે અગર તમારે તમારી જોડે ચેકબુક આવ્યું છે અને તમે કસ્ટમરને કહી દીધું કે ભાઈ લો તમારું ચેકબુક આવ્યો છે, ફોન કરીને કહી દીધું કે કાલે લેતા આવજો, કાલે લેવા આવી જજો, કસ્ટમર કે વાંધો નહીં હું કોઈને મોકલી દઈશ, ત્યારે આપણે શું કહીએ છીએ કે અગર તમે મોકલો છો એમને તો એક લેટર લઈને મોકલજો અને એ કસ્ટમરનું એમને કહેજો કે આઈડી પ્રૂફ લેતા આવે. આઈડી પ્રૂફ આપણે બધી વસ્તુમાં માંગીએ છીએ, ઓલમોસ્ટ બધી વસ્તુમાં. જેમ કે ડેબિટ કાર્ડ અગર કોઈ લેવા આવ્યું છે, મતલબ કસ્ટમર ખુદ નથી આવ્યા પણ બીજા કોઈક લેવા આવ્યા છે, તો બી આપણે ઓબ્વિયસલી ડેબિટ આઈડી પ્રૂફ માંગીશું. કેમ કે એ સિક્યોરિટી પર્પઝ છે. બીજા કોઈ કસ્ટમરનું ડેબિટ કાર્ડ અગર આપણે ત્રીજા કોઈ વ્યક્તિને આપીએ છીએ તો એ બહુ મોટો રિસ્ક છે. કેમ કે આજકાલ તમને ખબર છે ડેબિટ કાર્ડની જોડે જોડે એટીએમ પિન્સ નથી આવતા, એ આપણે જાતે જનરેટ કરવાનું હોય છે, રાઈટ? તો એવો કોઈ ફ્રોડ હોય જેને આ બધીમાં માસ્ટરી હોય તો એને બહુ ઇઝી થઈ જશે એટીએમ પિન લેવા માટે. સો એટલા માટે આપણે બધાને કહીએ છીએ કે ઓલમોસ્ટ તમે પ્લીઝ આઈડી પ્રૂફ કેરી કરજો એન્ડ બેંકમાં દેખાડજો. સપોઝ કોઈ બેંકવાળા તમને પણ કહે ને કે ભાઈ તમે કંઈક લેવા ગયા છો, કંઈક કરવા ગયા છો અને તમારી પાસે આઈડી પ્રૂફ માંગે ને, તો ચીડાઈ ના જતા. કેમ કે એ લોકોનું કામ છે. જ્યારે તમે પણ આ જગ્યાએ બેસશો ને ત્યારે તમને પણ ખબર પડશે ને, તમે પણ બધી વસ્તુ ચેક કરશો, રાઈટ? સો અત્યારે કોઈ ચીડાતા નહીં. આજની જે ટોપિક છે આપણે અહીંયા કમ્પ્લીટ તો નથી કરતા, બટ બાકીનું KYCનું જે છે આપણે કાલે કન્ટિન્યુ કરીશું.